ડીસામાં આવેલા જુવાર ફાર્મના નવીન મકાનનું આજે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે જુવાર ફાર્મના વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લો પશુપાલનને આધારિત જિલ્લો છે અને પશુપાલકોને સરળતાથી ઘાસચારો મળી રહે તે માટે જુવાર ખૂબ જ ઉપયોગી હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પશુપાલન માટે ઘાસચારો સરળતાથી મળી રહે તે માટે ડીસામાં જુવાર સંશોધન કેન્દ્ર બનાવવામાં આવેલું છે। તેમાં જુવારની ખેતી ઉપર અલગ અલગ પ્રયોગો કરવામાં આવે છે। ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે જુવારની નવી જાતોને વિકસિત કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીસામાં આવેલા જુવાર ફાર્મને આધુનિક બનાવવામાં આવ્યું છે। ત્યારે આજે ડીસા ખાતે તૈયાર થયેલા આધુનિક જુવાર ફાર્મના નવીન મકાનનું લોકાર્પણ જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા। જુવાર ફાર્મના લોકાર્પણ માટે આવેલા સાંસદે જણાવ્યું હતું કે નવીન ટેકનોલોજીથી તૈયાર થયેલું આ મકાન આગામી સમયમાં સ્થાનિક ખેડૂતોને ઉપયોગી બની રહેશે। ભારત સરકારનું જે કૃષિ વિકાસ સહાય યોજના છે એના અંદર જે ગ્રાન્ટ મળતી હોય, ગુજરાત સરકારના માધ્યમથી એનું નિરીક્ષણ થતું હોય અને એના દ્વારા જ્યાં ખેડૂતોના હિતમાં જે કોઈ પણ કામ કરવાનું થતું હોય તો ખેડૂતો માટે સરકાર ક્યારેય ના પાડતી નથી। ત્યારે ભારત સરકારનો કૃષિ વિભાગ, ગુજરાત સરકાર અને અહીંની કૃષિ યુનિટના મારા આર કે પટેલે જે રસ લઈને માત્ર 31-8 આ બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું, ખાતમુહૂર્ત કર્યું હતું, જેને એક વર્ષમાં તૈયાર થઈ ગયું છે। આનો લાભ સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને સંશોધનની નવી જાતો, પશુ માટે ઘાસચારો અને બિયારણ કે જે જરૂરિયાત હશે એ જરૂરિયાત અહીં પૂરી પાડવા માટે ઓછી જમીનમાં વધારે ઉત્પાદન કઈ રીતે થાય, ખેડૂત ઓછી જમીનમાં પાક કઈ રીતે લઈ શકે અને એનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે એ માટેના સંશોધનો અહીં મિત્રો થઈ રહ્યા છે। આ તબક્કે જ્યારે ભેગા થયા છીએ ત્યારે તમારા માધ્યમથી રાજ્યની સરકારને અને દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ આપવા માનું છું અને માગું છું અને ગુજરાતના ખેડૂતો વતી આભાર માનું છું